ઓકે તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ જોડકા જોડું બરાબર છે તો અહીં અવિભાગ અને બ વિભાગ તો આપણે આગળ જોયું હતું જે પ્રાણીઓની પક્ષીઓમાં જે વિવિધતા હોય બરાબર એ પ્રમાણે આપણે જોઈએ તો પર્ણ આકારના કાન તો કયા પ્રાણીના કાન પર્ણ આકારના હોય છે તો કયું પ્રાણી છે જોઈએ સસલું બરાબર સસલુંના કાન કેવા હોય પર્ણ આકારના ત્યાર પછી છે પંખા જેવા કાન તો કોના કાન પંખા જેવા છે મોટા કાન છે હાથી ત્યાર પછી જોઈએ પેટે સરકીને ચાલે તો કયું પ્રાણી છે જે પેટે સરકીને ચાલે છે સાપ ત્યાર પછી જોઈએ પક્ષી તો બ વિભાગમાં જે આપેલા છે એમાંથી પક્ષી કયું છે ચકલી બરાબર છે ત્યાર પછી જોઈએ અવિભાગ અને બ વિભાગ તો અવિભાગમાં આપ્યું છે પહેલું અમૃતા તો શું આવશે અમૃતા અમૃતા શું હતી વૃક્ષ પ્રેમી સ્ત્રી બરાબર છે ત્યાર પછી આપેલું છે બિષ્ણોઈ તો બિષ્ણોય શું છે બરાબર તો બિષ્ણોઈ એ એક પ્રકારની લોક જાતિ છે ત્યાર પછી આપેલું છે ખેજડી તો ખેજડી શું છે આપણે જોયું ને તો ખેજડી એ ગામનું નામ છે ત્યાર પછી છે કોહાડી તો કોહાડી શું છે તો બધાને ખબર છે લાકડા કાપવા માટેનું હથિયાર ઓકે આગળ જોઈએ આગળ જોઈએ અવિભાગ અને બ વિભાગ તો અવિભાગમાં આપેલું છે રિયા તો રિયા કોણ છે જિયાની સખી ત્યાર પછી આપેલું છે તો ભુજ તો ભુજ શું છે તો ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે બરાબર છે ત્યાર પછી જોઈએ મીઠું પકવનાર તો આપણે જોયું હતું રિયાની મુસાફરી દરમિયાન તો મીઠું જે પકવે તો મીઠું પકવનારને શું કહેવાય અગરિયા શું કહેવાય અગરિયા ત્યાર પછી છે સૂરજબારી પુલ તો સુરજબારી પુલ એ શું છે કચ્છનું પ્રવેશ દ્વાર બરાબર છે ત્યાર પછી જોઈએ અવિભાગ અને બ વિભાગ એમાં પહેલું છે લીચી તો લીચી શું છે તો એ એક પ્રકારનું વૃક્ષ છે ત્યાર પછી જોઈએ બોચાહા તો બોચાહા શું છે તો એ અનિતાનું ગામનું નામ છે ત્યાર પછી છે રાણી કીડી તો રાણી કીડી શું કરે ઈંડા આપે છે ત્યાર પછી છે કામદાર મધમાખીઓ તો કામદાર મધમાખીઓ શું કરે મધપુડો બનાવે છે બરાબર છે આગળ જોઈએ આગળ જોઈએ અવિભાગ બ વિભાગ તો વાપી તો વાપી શું છે રિયાના મામાનું ગામ વાપી શું છે ઓકે તો આગળ જોઈએ વિભાગ અ વિભાગ બ તો વાપી શું છે રિયાના મામાનું ગામ ત્યાર પછી છે દમણ તો દમણ સાથે શું આવશે જમપુર બીચ ત્યાર પછી ગાંધીધામ તો ગાંધીધામ શું હતું રિયાનું ગામ ત્યાર પછી છે ભુજ તો ભુજ શું છે કચ્છ એક્સપ્રેસ ઉપડવાનું સ્થળ ઓકે ત્યાર પછી જોઈએ વિભાગ અ વિભાગ બ તો નંદુ નંદુ કોણ હતું હાથીનું બચ્ચું ઘોડો તો ઘોડો શેના માટે ઉપયોગી હોય તો ઘોડો સવારી માટે ઉપયોગી પ્રાણી ત્યાર પછી છે ગધેડું તો ગધેડું ભાર ઉપાડવા માટે ઉપયોગી છે બગલો તો બગલો કોણ ભેંસનો મિત્ર બરાબર છે આગળ જોઈએ ઓકે આગળ જોઈએ વિભાગ અ વિભાગ બ તો વિભાગ અ માં આપેલું છે હોળી બરાબર છે તો હોળી જે છે પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર કરવા માટે બરાબર છે ત્યાર પછી છે પુલ તો નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે શું બનાવવામાં આવે પુલ ત્યાર પછી છે ખટોલા તો ઉડનખટોલામાં શું આવશે બે ડુંગરોની વચ્ચેની ખીણ પસાર કરવા માટે બરાબર બે ડુંગરો વચ્ચે ખીણ હોય બરાબર ત્યાં તો પુલ નહીં બાંધી શકાય તો ત્યારે તેનો ઉપયોગ થાય ખટોલા ત્યાર પછી છે સ્ટીમર તો સ્ટીમરમાં શું આવશે સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર માટે બરાબર છે ઓકે આગળ જોઈએ ત્યાર પછી વિભાગ અ વિભાગ બ બરાબર છે તો અમદાવાદ પછી આવેલું સ્ટેશન તો અમદાવાદ પછી કયું સ્ટેશન આવેલું નડિયાદ બરાબર છે ત્યાર પછી સુરત પછી આવેલું સ્ટેશન તો સુરત પછી કયું સ્ટેશન આવેલું વલસાડ ત્યાર પછી વડોદરા પછી આવેલું સ્ટેશન તો વડોદરા પછી કયું સ્ટેશન આવેલું હતું સુરત બરાબર છે વલસાડ પછી આવેલું સ્ટેશન તો વલસાડ પછી કયું સ્ટેશન આવ્યું છેલ્લે કયું સ્ટેશન આવેલું વાપી બરાબર છે ઓકે આગળ જોઈએ વિભાગ અ વિભાગ બરાબર તો મમ્મીના પપ્પા તો મમ્મીના પપ્પાને શું કહેવાય મમ્મીના પપ્પાને શું કહેવાય નાના બરાબર છે પપ્પાના ભાઈ તો પપ્પાના ભાઈને આપણે શું કહીએ કાકા મમ્મીના ભાઈ તો મમ્મીના ભાઈ મામા પપ્પાના બહેન પપ્પાના બહેન કોણ હોય ફય બરાબર છે ત્યાર પછી જોઈએ વિભાગ અ વિભાગ બ તો અહીં આપેલું છે પાટણ તો અહીં જે શહેર આપેલા છે અને એની જે ખાસિયત છે એ આપેલી છે તો પહેલું છે પાટણ તો પાટણનું શું વખણાય પટોળા સાડી બરાબર સુરત એ તો બધાને ખબર છે સુરતનું શું પ્રખ્યાત છે ઘારી અને સુતરફેણી પણ આવે બરાબર વડોદરા તો વડોદરાનો લીલો છેવડો ત્યાર પછી નર્મદા તો નર્મદાની શું ખાસિયત ગુજરાતની સૌથી મોટી નદી બરાબર છે ઓકે તો આપણે જોયું હતું કે નંદુવાળ જે આપણે પ્રકરણ જોયું હતું તેમાં જોયું હતું કે હાથીઓ ટોળામાં રહે છે તો બીજા પણ કેટલાક એવા પ્રાણીઓ છે જે ટોળામાં રહે છે જેમ કે હરણ વાંદરા ગાય ભેંસ વગેરે એ ટોળામાં રહે છે બરાબર છે તો બાળકો આપણે જે કંઈ પ્રકરણ શીખ્યા એમાં જે કેટલાક મુદ્દાઓ છે એ જોઈએ તો આપણે ઝાડ કેમ વાવીએ છીએ તો ઝાડ વાવવાનું કારણ શું કારણ કે ઝાડ એટલે કે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે બરાબર છે વૃક્ષો આપણને એક તો ખોરાક આપે છે બરાબર આપણે જે ખાઈએ છીએ એ અનાજ કઠોળ શાકભાજી હોય ફળો હોય એ આપણને શેનાથી મળે છે વૃક્ષો દ્વારા બરાબર એટલે આપણને વૃક્ષો તો વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે બરાબર ત્યાર પછી વૃક્ષોનું જે લાકડો છે એ બળતણ માટે ઉપયોગી છે બરાબર છે તેમજ વૃક્ષોનું જે લાકડું છે ઇમારતી લાકડું બરાબર તો એ ઘરો ઇમારતો બનાવવા માટે એનું લાકડું વપરાય છે એટલે પણ ઉપયોગી છે વૃક્ષો આપણને છાયડો આપે છે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે એટલે કે પર્યાવરણને શુદ્ધ રાખે છે બરાબર વરસાદ લાવવામાં મદદ કરે છે તો આમ ઘણી બધી રીતે વૃક્ષો આપણને ઉપયોગી છે બરાબર છે તો એ તેથી આપણે વૃક્ષો એટલે કે ઝાડ વાવવા જોઈએ બરાબર છે આગળ જોઈએ ત્યાર પછી કેટલાક પ્રાણીઓ ઉપયોગી છે તો પ્રાણીઓ કે જે દૂધ આપે તો તમે જોયું હશે કે કેટલાક ગામડાઓમાં પશુપાલન થાય છે તો ગાય છે ભેંસ છે બરાબર બકરી છે એ પ્રાણીઓ આપણને દૂધ આપતા હોય છે દૂધ એ પૌષ્ટિક આહાર છે અને દૂધમાંથી ઘણી બધી આઈટમો બને છે જે આપણે ખાઈએ છીએ બરાબર એટલે દૂધ આપે છે પ્રાણીઓ આપણને ત્યાર પછી ભાર ખેંચે તો કેટલાક પ્રાણીઓનો ભાર ખેંચવા માટે ઉપયોગ થાય છે જેમ કે ઘોડાગાડી હોય ઊંટ ગાડી હોય તેમાં માલને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ થતો હોય છે બરાબર છે તો ક્યારેક ગધેડું તો એ પણ ભાર વાહન માટે ઉપયોગી છે ત્યાર પછી ખેતીમાં મદદ તો ખેતીમાં મદદ કરતા કેટલાક પ્રાણીઓ છે જેમ કે બળદ બરાબર એ ખેતર ખેડવા માટે મદદરૂપ થાય છે તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે તો આપણે વૃક્ષ પર ઘણા બધા ફળ જોઈ શકીએ બરાબર દ્રાક્ષ છે તો દ્રાક્ષના વેલા હોય ચીકુ છે સંતરા છે બરાબર તરબૂચના વેલા હોય કેરી છે બરાબર દાડમ છે લીંબોડી લીમડાના ઝાડ પર લીંબોડી હોય એ ફળ છે આગળ જોઈએ સવાલના જવાબ લખો તો આપણે રિયાની મુસાફરી એ ત્રણ પ્રકરણમાં આપણે જોયું હતું રિયાની મુસાફરી રિયાની ટ્રેન મોડી પડી અને રિયા પહોંચી મામાને ઘેર તો એના કેટલાક આપણે મુદ્દાઓ જોઈએ તો રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં બહુમાળી મકાનો સડક સડક માર્ગના પુલ સડક માર્ગ ઉપરના ફાટકો જોયા આ ઉપરાંત તેણે રોડ ઉપરની લાઇટ અને સુમસાન રોડ જોયા અમદાવાદ સ્ટેશન પરથી તેમણે શું ખરીદ્યું તો અમદાવાદ સ્ટેશન પરથી તેમણે ચીકુ અને કેળા ખરીદ્યા આગળ જોઈએ અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા તો અમદાવાદના પ્લેટફોર્મ પર ચાય ગરમ ચાય ગરમા ગરમ ભજીયા પૂરી શાક ઠંડા પાણીની બોટલ વડા વડાપાઉં કેળા ચીકુ સફરજન વગેરે વગેરે અને સૂચનાઓ આપતા રેલવેના માઇકો અને ફરોની ફેરિયા સાથેની વાતચીત વગેરે અવાજો સાંભળવા મળ્યા ત્યાર પછી જોઈએ મને ઓળખો હું મુસાફરોને બેસાડી પાટા ઉપર દોડું છું કોણ આવશે રેલગાડી ટ્રેન હું ઘણા બધા મુસાફરોને એકસાથે બેસાડી હવામાં ઉડાડું છું કોણ આવે વિમાન હું રેલવેમાં મુસાફરોની ટિકિટ ચકાસું છું કોણ ટિકિટ ચકાસે ટિકિટ ચેકર હું મીઠું પકવવાનું કામ કરું છું અગરિયો ત્યાર પછી જોઈએ સ્ટેશન પર રિયાએ કઈ કઈ સુવિધાઓ જોઈ તો સ્ટેશન પર રિયાએ ટિકિટ બારી ટિકિટ ચેકરની રૂમ પ્રતીક્ષા ખંડ પાર્સલ રૂમ ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની સુવિધા ચા નાસ્તાની કેન્ટીન એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે સુવિધાઓ જોઈ ત્યાર પછી જોઈએ ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો તો જોઈએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડતાઓ કરેલી છે ટ્રેનના ડબ્બા અને એસી કોચ હોય છે બેઠક વ્યવસ્થા ટોયલેટ વોશ બેસિન પંખા અને સત્તરવાળી બારીઓ હોય છે એસી કોચમાં આ ઉપરાંત સુવાની વ્યવસ્થા ઓઢવા પાથરવા માટેની વ્યવસ્થા ભોજન નાસ્તાની વ્યવસ્થા એસીની વ્યવસ્થા વાંચન માટે શ્રામિકો અને વસ્તુઓ મૂકવાનું સ્ટેન્ડ હોય છે એસી કોચમાં બારીઓ કાચની અને હવાચુસ્ત હોય છે આ કોચમાં જેટલી બેઠક વ્યવસ્થા હોય એટલા જ મુસાફરો બેસી શકે છે સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં બેઠકો સારી વધુ સગવડો અને ગીસતા ઓછી હોય છે વળી દરેક ડબ્બે સગવડ પૂરી પાડવા એટેન્ડન્ટ હોય છે કોમન ડબ્બામાં બેઠક ઉપરાંત ઊભા ઊભા પણ મુસાફરી થઈ શકે છે આમ ટ્રેનમાં વિવિધ સગવડો હોય છે તો ટ્રેનમાં જોવા મળતી સગવડો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો જે આપણે જોયું હતું બરાબર છે જે આપણે ટ્રેનમાં સુવિધાઓ જોઈ શકીએ એ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો બરાબર છે આગળ જોઈએ કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે તો સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે રેલવે જંક્શન એટલે શું તો જે રેલવે સ્ટેશનની આગળ જવા માટે બે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તો તેને રેલવે સ્ટેશન તે રેલવે સ્ટેશનને રેલવે જંક્શન કહે છે કચ્છનું નાનું રણ કેવું દેખાય છે કચ્છનું નાનું રણ કેવું દેખાય સફેદ ચાદર જેવું આગળ જોઈએ હવે ફાટક તો ફાટક કોને કહેવાય તો ફાટક એક એવું સ્થળ છે જ્યાં રેલવેના પાટા અને રોડ એકબીજાને ક્રોસ કરે છે બરાબર તમે જોયું હશે અને જ્યારે ટ્રેન આવવાની હોય ત્યારે રેલવે માર્ગ અને જે સડક માર્ગ ક્રોસ થતો હોય તો એ સમયે જે સડક માર્ગે જે વાહનો જતા હોય તો એ રસ્તો બંધ કરી દેવામાં આવે છે બરાબર અને ટ્રેન પસાર થઈ જાય પછી એ રસ્તો સડક માર્ગનો જે વાહનોને જવા માટે ખોલી દેવામાં આવે છે તો એ શું છે ફાટક બરાબર છે આગળ જોઈએ રેલવે ફાટકના નિયમો સમજાવો ફાટક બંધ કરનાર ફાટક બંધ કરવાની શરૂઆત કરે અને જો આપણે ફાટકની બહાર હોઈએ તો અંદર જવું ન જોઈએ બીજું જો આપણે ફાટકની વચ્ચે હોઈએ તો ઝડપથી ફાટકની બહાર નીકળી જવું જોઈએ બરાબર છે ફાટક બંધ હોય ત્યારે પોતાનું વાહન બંધ રાખવું જોઈએ બંધ ફાટકના શળિયા નીચેથી નીકળી જવું ન જોઈએ બરાબર છે ઓકે તો રિયાની મુસાફરી આપણે જો કે રીનાની રિયાની મુસાફરી ક્યાંથી શરૂ થઈ હતી ગાંધીધામથી અને ક્યાં પહોંચી હતી વાપી બરાબર તો એ મુસાફરી દરમિયાન આપણે અહીંયા નકશામાં જોઈ શકીએ તો વચ્ચે કઈ કઈ નદીઓ આવી હતી એ જોઈએ તો રિયાની મુસાફરી જે ગાંધીધામથી અમદાવાદ સુધી ગઈ તો એ દરમિયાન જે નદીઓ વચ્ચે આવી હતી એ છે સાબરમતી વાત્રક મહીસાગર વિશ્વામિત્રી નર્મદા અને તાપી બરાબર છે આગળ જોઈએ હવે આપણે જોયું તો કે બોગદુ બોગદુ એટલે કે ટનલ તો એ શું છે તો પર્વત ખોદીને તેની વચ્ચેથી બનાવવામાં આવતા રસ્તાને બોગદુ કહે છે બરાબર છે તમે એ ચિત્રમાં જોઈ શકો પહાડ હોય એને ખોદીને જો રસ્તો બનાવવાનો હોય સડક માર્ગ કે રેલવે માર્ગ તો એને શું કહેવાય બોગદુ એટલે કે ટનલ આગળ જોઈએ નદી પર પુલ કેમ બનાવવા પડે છે તો નદીના એક બાજુથી બીજી બાજુ વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ બનાવવામાં આવે છે રિયાની ટ્રેન કઈ કઈ નદી ઉપરના પુલ પરથી પસાર થઈ હતી તો આપણે જોયું તો રિયાની ટ્રેન સાબરમતી મહી તાપી વાત્રક નર્મદા વિશ્વામિત્રી વગેરે નદી પરના પુલ પરથી પસાર થઈ હતી નર્મદા નદી પરનો કયો પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે તો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ સૌથી જૂનો અને મજબૂત પુલ છે ત્યાર પછી જોઈએ બોગદુ ટનલ એટલે શું તો માર્ગના આવતા પર્વતને નીચેથી કોતરીને તેમાંથી માર્ગ પસાર કરવામાં આવે તેને બોગદુ એટલે કે ટનલ કહે છે સુરત કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે તો સુરત હીરા ઉદ્યોગ માટે અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે સુરત પછી કયું શહેર આવે છે નવસારી વાપીસ પહેલાં કયું સ્ટેશન આવે છે વલસાડ બરાબર છે તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે તો જોઈએ અમે સાડી સલવાર ખમીસ ધોતી જેવી સાડી જીન્સ ટોપ ફ્રોક સ્કર્ટ મેળી વગેરે પહેરતી સ્ત્રીઓ તથા જબ્ભો લેંગો ધોતીયું મંડી પેન્ટ શર્ટ ધોતી જબ્ભો લુંગી શર્ટ વગેરે પહેરતા પુરુષો જોયા છે રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી તો રિયાની ટ્રેન સામખિયાણી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત નવસારી અને વલસાડ સ્ટેશન પરથી પસાર થઈ હતી ઓકે ઓકે તો આગળ જોઈએ આગળ જોઈએ મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે તો મધમાખી જે જૂથમાં રહે છે તો એવા બીજા કયા જીવજંતુ છે જે જૂથમાં રહે છે તો મધમાખીઓની જેમ કીડી ઉદય કે ભમરા જૂથમાં રહેવાનું પસંદ કરે છે બરાબર કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે બરાબર છે તમે જોયું કે કીડીઓ ક્યાં રહે છે તો કીડીઓ દરમાં અથવા તો જમીનની અંદર રહે છે તમે ચિત્રમાં જોઈ શકો બરાબર છે ત્યાર પછી ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે તો અનાજ ખાંડ મરેલા જીવજંતુઓ પાસે કીડીઓ ભેગી થાય છે કીડીઓની હાર જુઓ તેનો રંગ કયો છે તો કીડીઓની હાર લાલ અથવા કાળા રંગની હોય છે તમને ક્યારેક કીડી કરડી છે કેવી કીડી હતી કાળી કે લાલ મોટી કે નાની હા લગભગ દરેક વ્યક્તિને કીડી કરડી હોય છે અને તે મોટી અને લાલ રંગની હોય છે બરાબર છે આગળ જોઈએ તમે કોઈ જીવજંતુઓને ફૂલની નજીક જોયા છે તેમના નામ લખો તો હા અમે પતંગિયું મધમાખી ભમરો વગેરે જીવજંતુઓને ફૂલની નજીક જોયા છે તેઓ કેમ ફૂલોની નજીક આવે છે શોધો તો તેઓ ફૂલોની માંથી ફૂલનો રસ ચૂસવા માટે ફૂલની નજીક આવે છે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે જો મધમાખી કડી જાય તો ઘણી પીડા થતી હોય તો એ ડંખ જ્યારે લાગે ત્યારે લોકો એનો શું ઉપાય કરે તો મધમાખી ડંખ મારે ત્યારે લોકો તેના પર ચૂનો ખાવાનો સોડા ટૂથપેસ્ટ કે ભીની માટી લગાવે છે અનિતાની વીસ પેટીઓની કુલ કિંમત કેટલી હશે તો આપણે જોયું કે અનિતાએ જે એક પેટી ખરીદી હતી તો એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી તો એને વીસ પેટી ખરીદી તો એની કેટલી કિંમત હશે ચાલીસ હજાર રૂપિયા બરાબર અનિતા અને ગામના બીજા લોકોને એક કિલોગ્રામ મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો ભાવ શું છે તો આપણે લખી શકીએ કે અમારા શહેરમાં મધનો ભાવ ત્રણસો રૂપિયા છે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે મધનો ઉપયોગ થાય છે શાના માટે થાય છે તો દરરોજ સવારે અમારા ઘરે ઉકાળો બને છે જેમાં મધ નાખવામાં આવે છે આ ઉપરાંત બ્રેડ સાથે પણ મધ ખાઈએ છીએ તમે કયા કયા રંગનું મધ જોયું છે સામાન્ય રીતે મધ પીળા કથ્થાઈ અને સોનેરી રંગનું હોય છે ઓકે ઓકે તો અહીં આપણે જે રિવિઝન જોયું બરાબર છે તો તમે સરસ રીતે મહેનત કરશો અને એક્ઝામ આપશો તો દરેક વિદ્યાર્થીઓ મિત્રને શુભેચ્છા કે મહેનત કરશો અને સરસ રીતે એક્ઝામ આપશો ઓલ ધી બેસ્ટ pinks.